તો બીજી તરફ પોરબંદરમાં પ્લાયવુડ હાર્ડવેરના ધંધાર્થીએ બાકીમાં આપેલા માલના નાણાં એક ગ્રાહકે ન આપ્યા હતા અને તેનો ચેક પણ રિટર્ન થતાં વેપારીએ આ ગ્રાહક સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોરબંદરના મેમણવાડામાં નગીના મસ્જિદ પાસે રહેતા અને લિબર્ટી રોડ પર રઝા એન્ટરપ્રાઇઝ નામની પેઢી ઉપર પ્લાયવુડ અને હાર્ડવેરનો ધંધો કરતા અહેમદ ઉમરભાઈ સૂર્યા નામના 55 વર્ષીય આધેડ વેપારીએ કીર્તિ મંદિર પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવી છે કે જાહેરપીરની દરગાહ પાસે બિલાલ મંઝિલ વિસ્તારમાં રહેતા સલીમ આદમ નાગલા અને તેમના પુત્ર બિલાલ સલીમ નાગલાએ 309,921 રૂપિયાની છેતરપિંડી કરી છે, જેમાં વિગત એવી છે કે સલીમ નાગલા તેના જૂના ગ્રાહક છે અને તેણે પોતાના નવા મકાનનું કામ ચાલુ કર્યું હોવાથી ફરિયાદીની રઝા એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખાતેથી તેઓ જરૂરિયાત મુજબ માલ સામાન લઈ જતા હતા અને બિલ મુજબ પૈસા આપી જતા હતા, જેથી વેપારી અને ગ્રાહક તરીકેના બંને વચ્ચે સારા સંબંધ હતા. તારીખ 3 એપ્રિલ 2023ના સલીમ નાગલા ફરિયાદીની દુકાને આવ્યો હતો અને જણાવ્યું હતું કે તેમના નવા મકાનનું કામ ચાલુ છે એટલે તેનો દીકરો બિલાલ આવશે, તેથી તેને જરૂરિયાત મુજબ સામાન કાઢી આપજો અને એ જ દિવસે 119,968 માલ બાકીમાં લઈ ગયા હતા. ત્યારબાદ તારીખ 26 મે 2023 સુધીમાં કટકે કટકે કુલ 9 વખત ઉધારીમાં માલ લઈ ગયા હતા અને 9 બિલની કુલ રકમ 309,921 થતી હતી. આ માલના રૂપિયાની ઉઘરાણી કરતા રકમ આપી દેવાના ખોટે ખોટા વાયદા કર્યા હતા અને છેલ્લે રમઝાન મહિના પછી રૂપિયા આપવાનું વચન આપ્યું હતું અને રકમ અપાઈ ન હતી. ત્યારબાદ બિલાલ સલીમ નાગલા તારીખ 20 એપ્રિલ 2024ના સલીમનો HDFC બેંકનો ચેક આપી ગયા હતા, જે બેંકમાં ભરતા બાઉન્સ થયો હતો અને તારીખ 13 મે 2024ના બેંકના ચેક રિટર્ન મહિમા સાથે પરત ફર્યો હતો. આથી અંતે ફરિયાદી અહેમદ ઉમર સૂર્યાએ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કીર્તિ મંદિર પોલીસ મથક ખાતે પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે. વિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.